तो आओ यार अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा सालो। खराब शुरू करते हैं बिना किसी बकचोदी के। रुको जरा, सबर करो। કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, આ બધા મજામાં જશો? તો મિત્રો, આજે હું તમને જોરદાર કમિંગ સૂન સ્ટેટસ બનાવતા શીખવાડીશ. આપણે હેપી બર્થડે વાળા તો ઘણા બધા બનાવ્યા છે, ઠીક છે, એડિટિંગ કરતા શીખવાડ્યા છે, પણ કમિંગ સૂન બહુ ઓછા છે. તો આજે જોરદાર એકદમ નવી ઇફેક્ટનું કમિંગ સૂન સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો યાર વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. સૌથી પહેલાં મિત્રો, તમે છે આજે હું તમને જે સ્ટેટસ બનાવતા શીખવાડીશ એનો એક ડેમો વિડીયો પ્રિવ્યૂ જોઈ લો, એ પછી તમને આવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો, તમે અત્યારે ડેમોમાં જોઈ એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ, એની માટે તમારે જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં. ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની છે. ત્યાં આગળ તમારે અલાઇટ મોશન એપની લિંક મળી જશે. અલાઇટ મોશનનું લેટેસ્ટ વર્ઝન જે ડાઉનલોડ કરી લેજો, ઠીક છે. જોઈ શકો છો, હું તમને બતાવી દઉં. આ છે અલાઇટ મોશન, આની મદદથી આપણે સ્ટેટસ બનાવવાના છે. તો મિત્રો, અલાઇટ મોશન ડાઉનલોડ કર્યા પછી તમારે આવી જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં. ડિસ્ક્રિપ્શનમાં આવશો એટલે તમને એક બીટમાર્ક અને સ્નેકી ઇફેક્ટની લિંક મળશે, એની પર ક્લિક કરીને અલાઇટ મોશનમાં એડ કરી લેવાનું છે. સાથે સાથે મટીરિયલની લિંક પણ આ મળી જશે, ઠીક છે. એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. આ બટીટેસ બનાવવામાં જે પણ મટીરિયલની જરૂર પડશે અને સાથેને સાથે તમારે પિક્સલ લેબ એપની પણ જરૂર પડશે, જેની લિંક આવે એ આગળ હું તમને કહું શા માટે જરૂર પડશે, ઠીક છે મિત્રો. હવે એવું કમિંગ સૂન ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે જશું અલાઇટ મોશનમાં, ઠીક છે મિત્રો. આગળ નીચે ગોળ કરું છે, પ્રોજેક્ટમાં જશું એટલે એક તમને સ્નેકી ઇફેક્ટ લિંક અને એક બીટમાર્ક લિંક જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે બીટમાર્ક લિંક ઉપર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે આવી જશે. સૌથી પહેલાં શરૂઆતમાં આવી જશું, ઠીક છે મિત્રો. એ પછી નીચે ગોળ કરું છું પ્લસ ઉપર, અહીં મીડિયામાં જશું, ઠીક છે મિત્રો. તો આ જોઈ શકો છો 17 એપ્રિલ લખ્યું, તો આ રીતે લઈ લેશું. હવે મિત્રો, તમારે જે પણ તારીખ હોય, ઠીક છે મિત્રો, એ તારીખ આ રીતે લખી લેવાની છે, ઠીક છે. એ પછી આ એરો ઉપર ક્લિક કરજો અને આ ગોળ કરું છું એની પર ક્લિક કરજો એટલે કંઈક આ રીતે આવી જાય. મિત્રો, મેં જે આ તારીખ લખી તમારે કઈ રીતે લખવી એવું તમને આગળ શીખવાડીશ. આ રીતે PNG એડ કર્યા પછી એની પર ક્લિક કરજો, બ્રાન્ડિંગ અને ઓપેસિટી ઉપર ક્લિક કરજો. અને મિત્રો, આ 100 છે, ઠીક છે મિત્રો, તો એને આમ ખેંચીને, ઠીક છે, એક સેકન્ડ, ઠીક છે મિત્રો, આ બ્રાન્ડિંગ ઓપેસિટી ઉપર ક્લિક કરજો. 100 હશે, ઠીક છે, તો એને ખેંચીને તમારે આગળ 30 કરી દેવાનું છે, ઠીક છે. આ રીતે 35-36 રાખજો આ રીતે, ઠીક છે. આટલું આંસુ ના થઈ જાય ત્યાં સુધી. ફરીથી મિત્રો, શરૂઆતમાં આવી જજો, નીચે ગોળ કરું છે પ્લસ ઉપર, આ મીડિયામાં જજો. એક કમિંગ સૂન PNG મળી જશે તમને, આ રીતે એને લઈ લેજો. આ મૂવ અને ટ્રાન્સફર ઉપર ક્લિક કરી આ રીતે વચ્ચે વચ્ચે સેટ કરી દેજો. અને સ્ટેટસના એન્ડ, સોરી મિત્રો, આ ફોટા ચાલુ, સોરી મિત્રો, આ 10 સેકન્ડ સુધી લઈ જજો. અને આ ગોળ કરું છે એની પર ક્લિક કરજો એટલે આ રીતે બંને સરખું થઈ જશે, ઠીક છે. પહેલું બીટમાર્ક આવે ત્યાં સુધી. એ પછી મિત્રો, તમારે શું કરવાનું છે, બંને બીટમાર્ક પતે એટલે જતા રહેજો. નીચે ગોળ કરું છે પ્લસ ઉપર, મીડિયામાં જજો મિત્રો. અહીંથી સૌથી પહેલો ફોટો લઈ લેજો આ રીતે, ઠીક છે મિત્રો. પછી અહીંયા ઉપર ગોળ કરું છે, 3 ડોટ ઉપર ક્લિક કરજો અને ફ્લિટ સ્ક્રીન એરિયા લખ્યો 5મા નંબરનું, એની પર ક્લિક કરજો. આ એરો ઉપર ક્લિક કરજો, કાપી નાખજો. ફરીથી ગોળ કરું પ્લસ ઉપર, મીડિયામાં, ઠીક છે મિત્રો, બીજો ફોટો લઈ લેજો. આ એરો ઉપર ક્લિક કરજો, ગોળ કરું છે એથી કાપી નાખજો. એમ મિત્રો, તમારે એન્ડ સુધી અલગ અલગ ફોટા એડ કરવાના છે. કોઈ ફોટો આ રીતે ફૂલ સ્ક્રીન ના હોય તો ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને ફ્લિટ્સ કમ્પિટિશન એરિયા લખ્યું, ઠીક છે, 5મા નંબર, એની ઉપર સિલેક્ટ કરજો. એ આ ગોળ કરું એની ઉપર ક્લિક કરજો, કાપી નાખજો. તો આ રીતે તમારે સ્ટેટસના એન્ડ સુધી ફોટા એડ કરી દેવાના છે. તો ચાલો હું કરી દો, પછી તમને આગળની પ્રોસેસ સમજાવ, ઠીક છે મિત્રો. આ રીતે ફોટા પતી ગયા પછી ફોટા ચાલુ થાય એટલે આવતું રહેવાનું છે, ઠીક છે મિત્રો. રાઈટ 10 ને 2 સેકન્ડે મેં ઉપર ગોળ કરું છું પ્લસ ઉપર, આ મીડિયામાં જજો. તમને એક નીચે શાડો મળી જશે આ રીતે, તો એને લઈ લેજો. પ્લસ ઉપર ક્લિક કરી મૂવ અને ટ્રાન્સફરમાં જઈને આ રીતે નીચે સેટ કરી દેજો, ઠીક છે મિત્રો. આ રીતે એકદમ એને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો. એરો ઉપર ક્લિક કરજો, ફરીથી આ ગોળ કરું છું એની ઉપર ક્લિક કરજો એટલે કંઈક આ રીતે આવી જશે. ફરીથી મિત્રો, ફોટા ચાલુ થાય એટલે આવી જજો 10 સેકન્ડે. નીચે ગોળ કરું પ્લસ ઉપર, મીડિયામાં જજો. ફરીથી કમિંગ સૂન PNG લઈ લેજો. મૂવ અને ટ્રાન્સફરમાં જજો. ત્રીજા નંબરે જઈ થોડી નાની કરી દેજો. ફરીથી આ મૂવ અને ટ્રાન્સફરમાં જઈને આમ નીચે કરી દેજો. હજુ પણ મોટી લાગે તો ત્રીજા નંબરે જઈને નાની કરી શકો છો આ રીતે, ઠીક છે. તમારી રીતે તમે સેટ કરી દેજો આ રીતે, ઠીક છે. અને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો અને આ ગોળ કરું છું એની પર ક્લિક કરજો એટલે કંઈક આ રીતે આવી જશે, ઠીક છે મિત્રો. હવે તમારે શું કરવાનું છે, ઠીક છે મિત્રો, ઉપર ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો.
ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરજો સૌથી પહેલી પીએનજી છે ઠીક છે મિત્રો આવડી એની ઉપર ક્લિક કરજો ઇફેક્ટમાં જજો થ્રી ડોટ ઉપર જઈને કોપી ઇફેક્ટ કર્યા પછી બહાર આવતા રહેજો ફરીથી આપણે બીટમાર્ક ઉપર ક્લિક કરજો મિત્રો સૌથી પહેલી આ કમિંગ સૂન પીએનજી એડ કરી એની ઉપર ક્લિક કરજો ઇફેક્ટમાં જજો થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ ઠીક છે એટલે કંઈક આ રીતે આવશે જોઈ શકો છો હજુ આમાં એક ઇફેક્ટ રહી ગઈ છે હું તમને આગળ સમજાવું ફરીથી મિત્રો ઉપર ગોળ કરું છું એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરજો મિત્રો એ પછી મિત્રો એન્ડમાં છેલ્લી પીએનજી છે ઠીક છે મિત્રો એની ઉપર ક્લિક કરજો ઇફેક્ટમાં જજો થ્રી ડોટ ઉપર જઈને કોપી કોપી કર્યા પછી મિત્રો બહાર આવતા રહેજો ફરીથી મિત્રો આપણા બીટમાર્ક ઉપર જતા રહેજો ઠીક છે મિત્રો બીટમાર્ક ઉપર જયા પછી જે આપણે તમે તારીખ જે પણ રાખ્યું હોય ધારો કે મેં 17 એપ્રિલ રાખેલી છે તો એની ઉપર ક્લિક કરીશું ઇફેક્ટમાં જઈશું થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ ઠીક છે પેસ્ટ કરી દઈશું પછી આ સૌથી પહેલું લાઇન્સ લખી અને અહીંથી બંધ કરી દઈશું ઠીક છે મિત્રો એટલે જોઈ શકો છો કંઈક આ રીતે આ લાગશે ઠીક છે મિત્રો એ પછી ફરીથી આટલે આવી જશું ઠીક છે મિત્રો અને ઉપર જે આપણે કમિંગ સૂન પીએનજી એડ કરી ફોટા ઉપર એની ઉપર ક્લિક કરશું ઇફેક્ટમાં જશું થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ પેસ્ટ કર્યા પછી મિત્રો ફરીથી આ ઇફેક્ટમાં જશું અને સૌથી પહેલું લાઇન લખી અને આ ગોળ કરું છું અહીંથી આંખ બંધ કરી દઈશું ઠીક છે આ રીતે જોઈશું એટલે કંઈક આ રીતે આવી જશે ઠીક છે મિત્રો તો જોઈ શકો છો આટલું કામ પતી ગયું છે ઉપર ગોળ કરું છું એરો ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું આ સૌથી પહેલો ફોટો છે એની ઉપર ક્લિક કરીશું ઇફેક્ટમાં જશું અને થ્રી ડોટ ઉપર જઈને કોપી ઇફેક્ટ ઠીક છે કોપી ઇફેક્ટ કર્યા પછી મિત્રો બહાર આવતા રહીશું ફરીથી આપણા બીટમાર્ક ઉપર જતા રહીશું ઠીક છે મિત્રો ફરીથી આ એરો ઉપર ક્લિક કરીશું ફોટા ચાલુ થાય અહીં ઠીક છે મિત્રો પહેલા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ ઠીક છે મિત્રો બીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ ત્રીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ ઠીક છે મિત્રો ચોથા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ એમ મિત્રો હું કેવું ત્યાં સુધી તમારે ઠીક છે આ રીતે ઇફેક્ટમાં ફોટા એડ કરી દેવાના છે તો મિત્રો અહીં તમારે જ રાઈટ ઠીક છે મિત્રો રાઈટ તમારે આ 16 સેકન્ડે આવી જશું આ રીતે ઠીક છે મિત્રો આ રીતે તમારે આગળ ઠીક છે આટલા ફોટા સુધી ઠીક છે મિત્રો જોઈ શકો છો તમારે આગળ રાઈટ તમારે ઠીક છે મિત્રો 1 સેકન્ડ આ ફોટામાં પણ એડ કરવી પડશે તો ઠીક છે મિત્રો આ રીતે તો રાઈટ તમારે આગળ 19:19 થઈ જાય ને ત્યાં સુધી ઠીક છે જોઈ શકો છો 19:19 ટાઈમિંગ ના થાય ત્યાં સુધી તમારે આ રીતે ઇફેક્ટ એડ કરી દેવાની છે એ પછી ઉપર ગોળ કરું છું યાર ઉપર ક્લિક કરી બહાર આવતા રહેજો ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર ક્લિક કરજો મિત્રો આ છેલ્લો ફોટો છે ઠીક છે મિત્રો એની ઉપર ક્લિક કરજો ઇફેક્ટમાં જજો થ્રી ડોટ ઉપર જઈને કોપી ઇફેક્ટ કર્યા પછી બહાર આવતા રહેજો ફરીથી આપણા બીટમાર્ક ઉપર ક્લિક કરજો મિત્રો ફરીથી યાર ઉપર ફરીથી મિત્રો તમારે અહીં જતું રહેવાનું છે રાઈટ 19:19 સેકન્ડે એ પછી પાછળ જેટલા પણ ફોટો હોય એ ફોટા ઉપર ક્લિક કરીશું ઇફેક્ટમાં જશું થ્રી ડોટ ઉપર જઈને પેસ્ટ બીજા ફોટા ઉપર ક્લિક કરશું ઇફેક્ટમાં જશું અને 3 ટપકા ઉપર જઈને પેસ્ટ ઠીક છે મિત્રો એ રીતે તમારે એન્ડ સુધી કરી દેવાનું છે જો મિત્રો યાર તમને વિડીયો ગમે છે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો હું તમારી માટે આવા જોરદાર ટેટસ એડિટિંગ વિડીયો લાવતો રહું છું તો મિત્રો આ છેલ્લા ફોટા ઉપર ક્લિક કરું ઇફેક્ટમાં જે 3 ડોટ ઉપર જઈને પેસ્ટ તો જોઈ શકો છો બધા ફોટામાં આ રીતની ઇફેક્ટ આવી ગઈ તો મિત્રો આ રીતે બધા ફોટામાં ઇફેક્ટ એડ કર્યા પછી શરૂઆતમાં આવી જશું આ કમિંગ સૂન લખ્યું ઠીક છે મિત્રો એની ઉપર ક્લિક કરીશું ઇફેક્ટમાં જશું અને ઠીક છે મિત્રો આ બંને ઠીક છે આ બંને રો ઇફેક્ટ છે ઠીક છે ગ્લો સ્કેન ને રો ઇફેક્ટ આ રીતે બને છે તેને એની ઉપર ખોલી નાખશું ફરીથી સમજાવી દઉં આ પીએનજી લખ્યું આપણે ઠીક છે બર્થડે વાળી ઠીક છે હેપી બર્થડે કમિંગ સૂન એની ઉપર ક્લિક કરીશું ઇફેક્ટમાં જશું નીચે જઈને આ બંને પીએનજી આ રીતે બને છે તો એને ખોલી નાખશું આ રીતે એટલે કંઈક આ રીતે લાગશે ઠીક છે જોઈ શકો છો આ ટીટર મિત્રો આ રીતે આપણે એન્ડ સુધી અલગ અલગ ઇફેક્ટ એડ કરીને સ્ટેટસ પૂરેપૂરું તૈયાર થઈ ગયું છે પણ હવે આમાં થોડું કામ બાકી છે તો આપણે આવી જશું શરૂઆતમાં ઠીક છે મિત્રો ગોળ કરું છે પ્લસ ઉપર આ મીડિયામાં જશું તમારે એક વિડીયો લઈ લેવાનું છે આ રીતે 33 સેકન્ડ એની પર ક્લિક કરજો ઠીક છે આ રીતે આવી જશે એની પર ક્લિક કરજો મિત્રો ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરજો અને ફ્લિટ સ્ક્રીન એરિયા કરી દેજો ગોળ કરું છે ઠીક છે એટલે આ રીતે થઈ જશે ઠીક છે મિત્રો એ રીતે થઈ ગયા પછી શરૂઆતમાં આવી જજો અને એને આમ નીચે ખેંચી લેજો ઠીક છે મિત્રો આ રીતે જોઈ શકો છો તેને તમારે નીચે ખેંચી લેવાનો છે જ્યાં સુધી તમારી બર્થડે લખેલી પીએનજી ના આવે ત્યાં સુધી તો આ રીતે આપણે નીચે ખેંચી દઈશું એટલે આ રીતે નીચે દેખાશે હવે કમિંગ સૂન પીએનજી પતે એટલે જતા રહેશે એની પર ક્લિક કરશો ગોળ કરું છું એથી કાપી નાખીશું ઠીક છે મિત્રો એટલે આ રીતે આ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જ જશે ઠીક છે આ રીતે દેખાશે એ પછી શું કરવાનું છે મિત્રો તમારે એન્ડે જતું રહેવાનું છે 19:19 સેકન્ડે જ્યાંથી આપણે ફોટા એડ કર્યા એટલે ઠીક છે મિત્રો નીચે ગોળ કરું છું પ્લસ ઉપર અહીંથી કોઈ પણ એક ચોરસ લઈ લઈશું ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી 5મા નંબરે ફ્લિટ સ્ક્રીન એરિયા કરી દઈશું આ ગોળ કરું છે કલર અને ફિલ
ફોન્ટમાં જે એનો કલર છે કાળો કરી દઈશું એટલે કંઈક આ રીતે થઈ જશે. એની પર ક્લિક કરશું અને સ્ટેટસના એન્ડ સુધી લઈ જશું. ગોળ કરું છું એની પર ક્લિક કરી દઈશું એટલે કંઈક આ રીતે આવી જશે. ફરીથી એની પર ક્લિક કરશું, ઇફેક્ટમાં જશું, એડ ઇફેક્ટમાં જશું. તમારે જવાનું છે ઓપાસિટી અને વિઝિબિલિટીમાં. હું ગોળ કરું છું એની ઉપર. ઠીક છે મિત્રો, સૌથી પહેલું બ્લિંક ઇફેક્ટ હશે એની પર ક્લિક કરજો. સ્ટાન્ડર્ડ સેટિંગ એટલું કર્યા પછી મિત્રો આને ફૂલ કરી દેજો, ફૂલ ના થાય ત્યાં સુધી. આ રીતે એટલે કંઈક આ રીતે ઇફેક્ટ આવશે. ઠીક છે મિત્રો, જોઈ શકો છો કંઈક આ રીતે ઇફેક્ટ આવશે. એ પછી મિત્રો ફરીથી 19:19 સેકન્ડે આવી જશું. નીચે ગોળ કરું છું પ્લસ ઉપર મીડિયમ. મિત્રો અહીંથી બીજો વિડીયો લઈ લેવાનો છે 36 સેકન્ડ વાળો. ઠીક છે, એની ઉપર ક્લિક કરીશું. ઉપર 3 ડોટ ઉપર જઈને ફ્લિટ સ્ક્રીન એરિયા કરી દઈશું. ઠીક છે મિત્રો, બ્રાન્ડિંગ અને ઉપાસિટીમાં જશું, લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી દઈશું. ઠીક છે, એટલે કંઈક આ રીતે દેખાશે. હવે શું કરવાનું છે મિત્રો, જે આપણે આની ઉપર ક્લિક કરી અને આમ નીચે લાવી દઈશું એટલે આ પેલું જે બ્લિંક ઇફેક્ટ છે ઉપર આવી જશે. આ રીતે એન્ડે જતા રહેશે, એની ઉપર ક્લિક કરશું, ગોળ કરું છું, એથી કાપી નાખશું. એટલે જોઈ શકો છો મિત્રો આપણું જે સ્ટેટસ છે હવે પૂરી રીતે તૈયાર થઈ ગયું. મિત્રો સ્ટેટસ તો પૂરી રીતે બનીને તૈયાર થઈ ગયો. હવે આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરજો અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. હવે ચાલો મિત્રો હું તમને પિક્સેલ લેબમાં જઈને, ઠીક છે, સૌથી પહેલા જે 17 એપ્રિલ લખીએ પીએનજી બનાવતા શીખવાડી દઉં. હવે મિત્રો આપણું પૂરેપૂરું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરજો અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. ફરીથી સમજાવી દેવા, ઉપર ગોળ કરું છું, એરો ઉપર ક્લિક કરવાનું છે અને નીચે ગોળ કરું છું એક્સપોર્ટ ઉપર. ઠીક છે મિત્રો, તો આ રીતે તમારે આટલું કામ કરશે, આખું સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. હવે મિત્રો મેં જે શરૂઆતમાં બતાવ્યા 17 એપ્રિલ મેં પીએનજી કઈ રીતે બનાવી, તો મેં જે રીતે તમને એક, ઠીક છે, લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં જે મેં તમને સૌથી પહેલા બતાવી, ઠીક છે, પિક્સેલ લેબની. ઠીક છે મિત્રો, તો એ પિક્સેલ લેબ એપ જે તમારે ડાઉનલોડ કરી લેવાની છે, પછી પિક્સેલ લેબ ઓપન કરીશું. ઠીક છે મિત્રો, પિક્સેલ લેબ એપ છે એ ઓપન કરીશું. ઓપન કર્યા પછી આ નીચે ગોળ કરું છું, કેન્સલ કરી દઈશું. ઉપર ગોળ કરું છું, 3 ડોટ ઉપર જશું, ઇમેજ સાઇઝ લખ્યું જોઈ શકો છો મિત્રો. હું ગોળ કરું છું એની ઉપર ક્લિક કરશું. અહીં તમારે લખવાનું છે 4. ઠીક છે મિત્રો, અહીં લખજો 4 અને આ એંગલ લખજો તમે 5. અહીં 4 લખી દેજો, 5 લખી દેજો અને આ ગોળ કરું ઓકે કરી દેજો એટલે આ રીતે થઈ જશે. ફરીથી મિત્રો અહીં ન્યૂ લખ્યો હશે તો એને ડિલીટ કરી દેવશું. ઠીક છે મિત્રો, એટલે હું તમને પહેલેથી જ સમજાવું એટલે આ રીતે થઈ જશે. ફરીથી નીચે ગોળ કરું, એ ન્યૂ ટેક્સ્ટ લખ્યો છે એની ઉપર ક્લિક કરજો, એને આમ નીચે લાવી દેજો. અને મિત્રો તમારે જે પણ તારીખ હોય, ઠીક છે, એ તારીખ રાખી દેવાની છે. ધારો કે હું 17 તારીખ લખી દઉં, એને આ રીતે મોટું કરી દઈશું. ઠીક છે મિત્રો, હવે આ આગળ તમારે જોવાનું છે ગોળ કરું એ ફોન્ટમાં. અને આ આગળ ઘણા બધા ફોન્ટ આપેલા જ હશે ડિફોલ્ટ. ઠીક છે, તમને જે ફોન્ટ ગમે એ ફોન્ટ સિલેક્ટ કરી લેજો. ધારો કે હું પોસ્ટરની નીચે જે સૌથી પહેલો ફોન્ટ છે સિલેક્ટ કરીશ 17 આ રીતે. ઠીક છે મિત્રો, આ રીતે જોઈ શકો છો. આ ગોળ કરું એ લાઇન ઉપર ક્લિક કરજો એટલે ખબર પડે વચ્ચે વચ્ચે આવ્યું કે નહીં. આ રીતે ફરીથી મિત્રો નીચે ગોળ કરું છું, સોરી મિત્રો, આની ઉપર જ ક્લિક કરજો. 17 લખ્યું એની ઉપર. આ ગોળ કરું છું એ કોપી લખ્યું છે એની ઉપર ક્લિક કરજો. ફરીથી 17ને નીચે લાવી દેજો. આ નીચે ગોળ કરું એ એડિટમાં જતા રહેજો. અને મિત્રો તમારે જે પણ મહિનો હોય, ઠીક છે મિત્રો, એ તમારે લખી દેવાનું છે. ધારો કે આપણે લખશું એપ્રિલ, ઓકે કરી દેશું એટલે આ રીતે આવી જશે. ઠીક છે મિત્રો, આનો ફોન્ટ છે આપણે બીજો ચેન્જ કરવો પડશે, તો ગોળ કરું એ ફોન્ટમાં જશું. મિત્રો અહીંથી તમને જે ફોન્ટ સારો લાગે એ તમારે રાખી શકો છો. ઠીક છે મિત્રો, ધારો કે આ ફોન્ટ છે, ઠીક છે, તો એ રાખી લઈશું આ રીતે. ઠીક છે, એપ્રિલ અથવા બીજો પણ એક ફોન્ટ હશે, ઠીક છે, મારી જોડે કદાચ હું લિંક આપી દઈશ, તો તમને જે ફોન્ટ ગમે છે, ઠીક છે મિત્રો, એ તમારે આગળ રાખી લેવાનો છે. તો આ રીતે આ ફોન્ટ રાખી લઈશું. ઠીક છે મિત્રો, મિત્રો આને આ રીતે આમ સેટ કરી દઈશું રાઈટ. ઠીક છે, વચ્ચો વચ્ચ આમ એકદમ સરખું આવી જાય એ રીતે, આ રીતે જોઈ શકો છો. ઠીક છે મિત્રો, ફરીથી ઠીક છે મિત્રો, આ રીતે આટલું સેટ કરી દેવાનું છે તમારે. સેટ કર્યા પછી 17 તારીખ થોડી ઉપર રાખી દઈશું આ રીતે. એ પછી નીચે ગોળ કરું છું, બે પ્લસના નિશાન છે એની ઉપર ક્લિક કરજો. મિત્રો આ ગોળ કરું એ ટ્રાન્સફરન ઉપર ક્લિક કરજો એટલે આ રીતે થઈ જશે. ઉપર ગોળ કરું છું એ સેવનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરજો. મિત્રો આ સેવ ઇમેજ લખ્યું એની ઉપર ક્લિક કરજો. મિત્રો ઠીક છે, આ બીજા નંબર એની ઉપર ક્લિક કરજો. આ કસ્ટમ લખ્યું એની ઉપર ક્લિક કરજો. અલ્ટ્રા કરી દેજો સૌથી છેલ્લું. અને પછી આ ગોળ કરું એ સેવ ટુ ગેલેરી કરી દેજો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. એ પછી મિત્રો મેં જે રીતે તમને સ્ટેટસ બનાવતા શીખવાડ્યું, ઠીક છે, આ બીટમાર્કવાળું, એ રીતે તમારો આનો યુઝ કરી શકો છો. ઠીક છે, અને આ રીતે એડ કરી દેજો એટલે તમારું સ્ટેટસ છે પૂરેપૂરું બનીને તૈયાર થઈ જશે. જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. હું તમારી માટે આવા જોરદાર સ્ટેટસ એડિટિંગના વિડીયો ગુજરાતીમાં લાવતો રહું છું. આપણે મળશું એક નવા વિડીયોમાં.